તરફ ધોધમાર વરસાદને પગલે આજે પણ પોરબંદરમાં ભયાવહ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે પોરબંદરના બોખીરા વિસ્તારમાં સ્થાનિકોની હાલત કફોડી બની છે અહીં એક પણ ઘર એવું ન હતું કે જે પાણીમાં ગરકાવ ન થયું હોય ઘરની અંદર પાણી ફરી વળતા ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને વર્ષભર ચલાવવા માટે ભરી રાખેલા અનાજ પણ બગડી ગયા છે મકાનો જ નહીં દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને વેપારીઓને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે આજે વરસાદ રોકાયા બાદ પણ પોરબંદરના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ યથાવત રહી પરિસ્થિતિ એટલી દયનીય હતી કે લોકોને આવવા જવા માટે પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો મુશ્કેલીની આ ઘડીમાં વયોવૃદ્ધોની સ્થિતિ વધારે કફોડી બની રેસ્ક્યુ કરીને અનેક વડીલોને ઉગારી તો લેવાયા પરંતુ તેમની આંખોમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા બીજી તરફ ભારે વરસાદ ને પગલે પવન ને પગલે પોરબંદરમાં ધરાશાય થયા પોરબંદરના માધવપુર હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ઓડદર ગામમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે રણપ્રદેશમાંથી આવતું પાણી ખેતરોમાં ફરી વળવું દર વર્ષે ખેડૂતો રજૂઆત કરે છે પરંતુ પ્રશ્નનું સમાધાન થતું નથી જો કેનાલ પહોળી કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય પોરબંદર માધુપુર હાઈવે નજીક ઓલ્ડર ગામ આવેલું છે ને ગામની સીમ છે તમે દ્રશ્ય જોશો જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળ્યું છે અનેક જે ખેતરો છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે તે થઈ ગયા છે કારણ કે જે રીતે પોરબંદર જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકમાં જે વરસાદ પડ્યો જે મુસળધાર વરસાદ પડ્યો અને તેને કારણે ઉપરવાસથી જે પાણી છે તે પાણી છે તે આ ઓલ્ડર ગામ સુધી પહોંચ્યું છે અને અનેક ખેતરો છે તે પાણીમાં ડૂબી ગયા છે તમે દ્રશ્ય જુઓ જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળ્યું છે આ તમામ ખેતરો છે કે જ્યાં મગફળીના પાકનું વાવેતર છે તે કરવામાં આવ્યું હતું પોરબંદર જિલ્લામાં છેલ્લા જે ગઈકાલે રાત્રિના દસ વાગ્યાથી વરસાદે વિરામ લીધો છે અને થોડી જે વરસાદે વિરામ લેતા જરૂરથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ જે ઉપરવાસમાં જે નદી નાળાઓ છલકાયા છે જે વરસાદી પાણી આવ્યું છે અને તેને કારણે ઓળદર ગામ સુધી આ તમામ પાણી છે તે પહોંચ્યું છે ને તેને કારણે અનેક ખેતરો છે તે ડૂબમાં વયા ગયા છે અનેક ખેતરો પર પાણી ફરી વળ છે આપણી સાથે અહીંના જે સ્થાનિક ખેડૂતો છે આપણે તેની સાથે વાત કરીશું અહીંના સરપંચ છે ઓળદર ગામના શું કહેશો આપ શું સ્થિતિ છે તમારા ગામની ખેતરોની શું સ્થિતિ છે સ્થિતિ તો અત્યારે જો આ જે મગફળીનો વાવેતર છે એ તો દર વર્ષે નિષ્ફળ જ જાય છે કેમ કે એનું કારણ છે કે અમારે જે આગળ જે પુલિયા છે જે રામખડા વિસ્તારમાં એમાં જે પુલિયા છે એ નાના છે થી જો મોટા થાય તો આ પાણીનો પાછો તાત્કાલિક નિકાલ થઈ જાય આગળ જે છે ને એ રણ વિસ્તાર છે રણનું પાણી અંદર આવી શકે પાછું જઈ શકતું નથી એ માટે દર વર્ષે આજથી આઠથી દસ વર્ષથી દરરોજ આ જે મગફળીનું વાવેતર કરે એ પેલું વાવેતર નિષ્ફળ જાય જ છે શું માનો છો કે આનું સોલ્યુશન શું આનું સમાધાન શું કે ખેડૂતોને નુકસાન ન થાય આનું સોલ્યુશન તો મેન તો એવું છે કે જો રામખડા વિસ્તારમાં અને સત્યાય મંદિરના બાજુમાં જે નાની નાની કેનાલો આવેલ છે એ જરાક પોળી થાય ને મોટી થાય તો આ પાણીનો નિકાલ થઈ જાય રજૂઆત કરી છે તમે આ અંગે આ તો રજૂઆત તો હું તો હમણાં પેલો જ છું પછી આગળ રજૂઆત કરી હતી તમે શું કહેશો બીજા પણ લોકો છે તમે શું કહેશો શું અત્યારે કેટલા ખેતરોમાં નુકસાન પહોંચે છે સાહેબ આખા આખા ખેતરોમાં કોઈ કોઈ વસ્તુ રહી જ નથી આ તો અમારે દસ વર્ષથી આ જાય આવું તો સમસ્યા એ છે કે બાણાજી નાના છે પાણીનો નિકાસ નથી થતો જો પાણીનો નિકાસ થાય તો બસે બાકી આમાં કોઈ રીતના અટાણા દ્રશ્યો જોવો બધા પાણીના ચોમાસા માં થાયું એટલે બધા ભૂલી જાય બધું ભૂલે જાય ખેડૂતો છે તે કહી રહ્યા છે કે રણ વિસ્તાર છે તેમાંથી વરસાદી પાણી છે તે આવે ને વરસાદી પાણી રણ વિસ્તાર માંથી આવ્યા બાદ આ તમામ જે ખેતરો છે તે ખેતરોમાં પાણી છે તે ફરી વળે છે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત જે નાની કેનાલો આવેલ છે તે તે કેનાલો કેનાલો છે પહોળી કરવામાં આવે તો આ પાણીનો નિકાલ છે તે થાય કારણ કે રણ વિસ્તારમાંથી પાણી આવે પરંતુ પાણી પાછું ત્યાં સમાય નહીં એના કારણે જે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે થઈ જાય છે ઘણા વર્ષોથી તમામ ખેડૂતો છે તે આ પીડા છે તે સહન કરી રહ્યા છે ચોમાસું આવે તમામ લોકો છે તે આશ્વાસન આપે કે આ કામગીરી થઈ જશે પરંતુ જ્યારે ચોમાસું પૂરું થાય ત્યારે આ પ્રશ્ન છે તે ભૂલાઈ જાય છે અને તેના કારણે જ ખેડૂતોને ભારે હાલાકી બની રહી છે દૂર દૂર સુધી જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી પાણી જ પાણી છે તે જોવા મળ્યું છે અને આ તમામ ખેડૂતો છે તે મગફળીની ખેતી કરી રહ્યા છે ને મગફળીની તુરંત જ પાણી છે તે આ ખેતરો પર ફરી વળે છે અને તેને કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર વખતે રજૂઆત થાય છે પરંતુ તેનું નિરાકરણ નથી થતું સરકાર દ્વારા ખેડૂતોની બહાર આવીને ત્વરિત આ પ્રશ્નનું નિરાકરણ છે તે કરવું જોઈએ ગેડ પંથકમાં જે પ્રકારની સ્થિતિ હોય છે ગેડ પંથકમાં જે રીતે જે ખેતરો છે મકાનો છે ગામે ગામ પાણીમાં ડૂબ થઈ જાય છે તે જ પ્રકારે કેટલાક જે ખેતરો છે અને પોરબંદર માધવપુર હાઈવે પરના જેટલા કેટલાક ગામડાઓ છે તેમાં આ પ્રકારની સ્થિતિ છે ત્યારે તેને લઈને યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂર છે સરકારે ત્વરિત આ ખેડૂતોની જે તેમની જે મુશ્કેલી છે કે જે જે વર્ષોથી તેઓ વેઠી રહ્યા છે તે તે મુશ્કેલી દૂર થાય માટેનું નિરાકરણ તેના માટે લાવવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂર છે નહીં તો દર વર્ષે ખેડૂતોને આ જ પ્રકારે નુકસાનીનો સામનો કરવો પડશે ને ચોમાસાના સમયમાં કે જ્યારે વાવણી માટેનો એક યોગ્ય સમય હોય છે તે સમયમાં પણ તેમને નુકસાની વેઠવાનો વારો આવી શકે છે કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ ટીવી નાઇન પોરબંદર